सरदार पटेल एज्युकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ शियाळ हर्षा आपनो हार्दिक स्वागत करू छू। धोरण चार विषय पर्यावरण पाठ एकवीस जगत मारा घर में तास बे। विद्यार्थी मित्रों आज आप तास बे नो अभ्यास करता पहला तास एक में शू भण्या ते आपणे थोड़ू याद करिए। तास एक में अपने पाठ्यपुस्तक पाना नंबर 159 अने 60 नो अभ्यास कर्यो हतो। तेमा आपने बे परिवार नी वात करी हती अने तेने अनुलक्षीने आपणे केटलाक सवालना जवाब पण भण्या हता। तो विद्यार्थी मित्रों आज आपणे आ तासमां पाठ्यपुस्तक पाना नंबर 161 थी अभ्यास करवानुं शुरू करशुं। तो दरेक विद्यार्थी मित्रों पाठ्यपुस्तक पाना नंबर 161 खोलशे। मीना काकी। एक दिवस मीना काकी पिंटू अने पिंकी तथा तेमना मित्रों ने दरिया किनारे लई गया। तेओ रेती अने पाणी में रम्या, चकडोळनी सवारी करी, त्यारबाद तेमणे भेळपूरी खाधी अने फुगावो लीधा। पछी दरेके बरफ गोळो कुल्फीनी मजा माणी। कुल्फी वेचनारे पैसा लेवामां भूल करी, तेणे सातने बदले पांच कुल्फीना पैसा ज गण्या। बाळकोए विचार्यु आपणा पैसा बच्या। विद्यार्थी मित्रों अहीं मीना काकी छे जे बाळकोने लईने दरिया किनारे गया हता। त्यां तेणे बाळकोने खूब ज मजा करावी। तेणे कुल्फी, बरफना गोळा, भेळपूरी वगैरे खाधुं। परंतु विद्यार्थी मित्रों अहीं कुल्फी वेचनारे पैसा लेवामां भूल करी हती, तेणे सातने बदले पांच कुल्फीना पैसा ज गण्या। परंतु मीना काके शुं कर्युं, तेणे कुल्फीवाळाने जेटली कुल्फी तेणे खाधी हती एटला ज पैसा तेणे चूकव्या। विद्यार्थी मित्रों मीना काके ते दिवसे जे कर्युं ते बाळकोए हमेशा याद राखवुं जोईए। हवे विद्यार्थी मित्रों तमारी कल्पनाथी आ वार्तानो अंत बदलावीने वार्ता तमारी नोटबुकमां लखवानी छे। तो दरेक विद्यार्थी मित्रों आ वार्तानी कल्पना करीने तमारे लखवानुं छे। अहीं हूँ मारी कल्पना मुजब तमने आ वार्ता लखावुं छुं। तो आ जे वार्ता लखावुं छुं ए तमारे पाकी नोटमां लखवानी छे। અને હા વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે જો લખવી હોય તો તમે આ વાર્તા લખી શકો છો। મીના કાકી એક દિવસ પિન્ટુ, પિંકી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા। તેઓ રેતી અને પાણીમાં રમ્યા, ચકડોળની સવારી કરી, ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગાવો લીધા। પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી। કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી અને સાતને બદલે આઠ કુલ્ફીના પૈસા લીધા। મીના કાકીને ગણતરી કરવી ફાવે નહીં, તેથી તેમણે માંગ્યા તેટલા પૈસા ચૂકવી દીધા। બધા આગળ વધ્યા, પૈસાની ફરી ગણતરી કરતા કુલ્ફીવાળાને માલુમ પડ્યું કે તેણે ભૂલથી એક કુલ્ફીના પૈસા વધારે લેવાઈ ગયા છે। આથી તે દોડતો અમારી પાસે આવ્યો અને એક કુલ્ફીના વધારે લીધેલા પૈસા પાછા આપ્યા અને ભૂલ બદલ માફી માંગી। મીના કાકી અને સૌ બાળકો કુલ્ફીવાળાની પ્રામાણિકતા જોઈ ખુશ થયા। વિદ્યાર્થી મિત્રો આ વાર્તા તમે તમારી રીતે પણ લખી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક પાના નંબર 162 પર આપેલા સવાલ આપણે આપણી પાકી નોટમાં લખવાના છે। પહેલો સવાલ છે, તમારા કુટુંબમાં કોઈ મીના કાકી જેવું છે કોણ? તો વિદ્યાર્થી મિત્રો જો તમારા ઘરમાં મીના કાકી જેવું કોઈ હોય તો તેના વિશે તમારે લખવાનું છે। ત્યારબાદનો સવાલ, જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત? આ વિશે તમે શું વિચારો છો? તો વિદ્યાર્થી મિત્રો તમે જે વિચારતા હોય તે તમે અહીં
લખી શકો છો। અહીં આ સવાલનો જવાબ પણ હું તમને લખાવું છું। જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોના મનમાં મીના કાકી અપ્રામાણિક છે અને ગરીબ પ્રત્યે દયાળુ નથી એવી છાપ ઊભી થાત। આ વિશે મારા વિચારો પણ બાળકો જેવા જ છે, ખરું ને? ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ। હું શું કરું? અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે, તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે, તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે। વિદ્યાર્થી મિત્રો, અહીં અક્ષય છે તે તેના દાદીને ખૂબ જ ચાહે છે અને તેના દાદીને સ્વચ્છતા ખૂબ જ ગમે છે। અનિલ અક્ષયનો મિત્ર છે, તેની દાદીને પણ અનિલ પસંદ છે, પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘેર કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં, કારણ કે તેના ઘેર અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે। વિદ્યાર્થી મિત્રો, દાદીના કહેવા મુજબ કે અનિલના ઘેર વારંવાર કોઈકને કોઈક બીમાર રહે છે, તેથી અક્ષયને તેને અનિલના ઘેર ખાવા પીવાની ના પાડે છે। એક દિવસ અનિલના ઘરના નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી। તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા। અનિલે બધાને તેના ઘેર આમંત્રણ આપ્યું। અનિલની માતાએ બધાને પાણી આપ્યું, બધાએ પાણી પીધું। જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, તેણે અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી। વિદ્યાર્થી મિત્રો, તમને પણ તમારા વાલી ઘણીવાર આવી સૂચનાઓ આપતા હોય છે અને તમને આ બાબત યાદ પણ આવતી હશે, ખરું ને? અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો, તે જાણતો ન હતો કે શું કરે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિશે વધારે વાત કરીએ આ સવાલના જવાબ દ્વારા। તમને શું લાગે છે, અક્ષય શું કરશે? તો તેના જવાબમાં આપણે અહીં લખીએ કે મને લાગે છે કે અક્ષયે પાણી પી લેવું જોઈએ। અક્ષય પણ તેમ જ કરશે, ખરું ને? ત્યારબાદનો સવાલ, અક્ષય કેમ ગૂંચવણમાં છે? તો તેના જવાબમાં આપણે લખીએ, અક્ષય એ માટે ગૂંચવણમાં છે કે દાદીમાએ તેને અનિલના ઘેર કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટેની ના કહી છે, પરંતુ તે મિત્રતાને લીધે પાણીનો પ્યાલો લેવાની ના કહી શકે તેમ નથી, ખરું ને? ત્યારબાદનો સવાલ, અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેના જવાબમાં લખીએ, અક્ષયના દાદીમાં સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે, અનિલના ઘેર અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે। દાદીમાં એમ સમજે છે કે અનિલના ઘેર સ્વચ્છતા જળવાતી નથી। અક્ષય જો અનિલના ઘેર પાણી પીએ તો તે પણ બીમાર પડી જાય તેવી સંભાવના હોવાથી અક્ષયના દાદી તેને અનિલના ઘેર પાણી પણ ન પીવાની ચેતવણી આપી છે, ખરું ને? ત્યારબાદનો સવાલ, તમે અક્ષયના દાદી સાથે સહમત છો? હા, હું અક્ષયના દાદી સાથે સહમત છું, કેમ કે સ્વચ્છતા રાખવી એ સૌને માટે જરૂરી છે। સ્વચ્છતાથી બીમારી દૂર ભાગે છે। જો અનિલના ઘેર સ્વચ્છતા રખાતી હોત તો વારંવાર કોઈ બીમાર ન પડત, ખરું ને? ત્યારબાદનો સવાલ, તમારા મતે અક્ષય શું કરવું જોઈએ? તો એના જવાબમાં આપણે લખીએ, મારા મતે અક્ષયે સૌપ્રથમ પાણીના પ્યાલાને જોવો જોઈએ, જો તે સ્વચ્છ ન હોય અથવા તો પ્યાલાનું પાણી એકદમ ચોખ્ખું ન હોય તો અનિલનું ધ્યાન દોરવું જોઈએ। આ બાબતે સ્વચ્છતા વિશે અનિલ સાથે ચર્ચા કરવી જોઈએ। અનિલને તેના ઘરના માણસો અવારનવાર બીમાર પડે છે, તેનું કારણ જણાવી તેને સ્વચ્છતાનું મહત્ત્વ
સમજાવવો જોઈએ, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, આ દરેક સવાલના જવાબ તમારે પાકી નોટમાં લખવાના છે. ત્યારબાદ કોણ નક્કી કરશે? કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કરશનના કુટુંબની વાત છે. કરશનના પિતાજી છે જે ખેતી કામ કરે છે, અને તેના કાકા છે જે નાના મોટા નિર્ણયો લે છે. અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો હતો, પરંતુ હવે તેણે કંઈક અલગ કરવું છે. તેણે બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેમના ગામમાં ઘંટી નથી. કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. પિતાજીને તો તેણે મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આના વિશે વાત કરીએ. પાઠ્યપુસ્તક પાના નંબર 164 પર આપેલા સવાલના જવાબ પરથી અહીં કેટલાક સવાલ આપ્યા છે, આપણે તેના જવાબ લખતા જશું. તમે જો કરશની જગ્યાએ હોય તો શું કરત? તો તમે કહેશો કે જો હું કરશની જગ્યાએ હું હોત તો પહેલાં મારી વાત મારા કાકાને શાંતિથી સમજાવત. ખેતીથી અલગ ધંધો કરવાથી નવી પેઢીને વિકાસ કરવાની જરૂરિયાત સમજાવત. તેમ છતાં ના માને તો નવો ધંધો કરી વધુ ફાયદો કરી બતાવત. મારી વાત સાચી હોવાની પુરવાર કરત, ખરું ને? ત્યારબાદનો સવાલ, તમારી સાથે આવું ક્યારે થયું છે કે તમારી કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે? તો વિદ્યાર્થી મિત્રો, આવું કંઈ તમારી સાથે બન્યું હોય તો તમે અહીં લખી શકો છો. ત્યારબાદનો સવાલ, તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? તો તમે કહેશો, મારા ઘરના મહત્ત્વના નિર્ણયો મારા મમ્મી પપ્પા લે છે, એટલે કે આપણા ઘરના વડીલો, ખરું ને? ત્યારબાદનો સવાલ, તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગે? તો તેના જવાબમાં આપણે લખીએ, મને આ બાબત ન ગમે. કુટુંબમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરીને નિર્ણય લેવા જોઈએ, ખરું ને? ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ. મને આ પસંદ નથી. મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચીને કહ્યું, આવ મારા ઘેર આવ. ત્યારે રીતુ કહે છે, તારા કાકા ઘરે છે? જો તે હશે તો હું નહીં આવું. આમ રીતુએ જવાબ આપ્યો. ત્યારે મીના કહે છે, પણ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે. તે કહે છે, તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. ત્યારે રીતુએ તેના હાથ મીના પાસેથી છોડાવીને કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે, તે મને ગમતું નથી. આટલું કહીને રીતુ ઘરે જતી રહી. આ વિશે વાત કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ દરેક સવાલની ચર્ચા કરીશું. તમને ક્યારે કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોનું અડવું તમને પસંદ નથી? તો વિદ્યાર્થી મિત્રો, આ વિશે તમારે ચર્ચા કરવાની છે. તો તમારા જીવનમાં આવી કોઈ ઘટના બની હોય કે કોઈનું અડવું તમને પસંદ ન હોય, તો તે બાબતે ચર્ચા કરવાની છે. ત્યારબાદનો સવાલ, જો તમે ઋતુની જગ્યાએ હોવ તો શું કરો? તો તેના જવાબમાં કેટલાક વિદ્યાર્થી કહેશે, જો હું ઋતુની જગ્યાએ હોઉં તો ઋતુની જેમ જ કરું. આવા અડપલા કરનાર સાથે અંતર રાખું. તેની હાજરીમાં તે ઘેર જવાનું પસંદ ન કરું,
ખરું ને? ત્યારબાદનો સવાલ, જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાબતે ચર્ચા કરીએ. આવી ઘટના બને ત્યારે તે ઘટના પાછળના કારણો જાણવા જોઈએ. એવું પણ બને કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ હોય, તેમના મનમાં સારા ભાવ હોય, પરંતુ જો ફરિયાદ પ્રમાણે તેમાં સત્યતા જણાય તો આવા માણસોને તેમ નહીં કરવા જણાવવું જોઈએ, તથા હું મારી મમ્મીને કહી દઈશ તેમ કહેવું જોઈએ. આમ છતાં તેમનું વર્તન સુધરે નહીં, મમ્મી પપ્પાને વાત કરવી જોઈએ. ત્યારબાદનો સવાલ, દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે. તમે વિચારો આ તફાવત કેમ છે? તો તેના જવાબમાં આપણે કહીએ, કેટલાક લોકોનો દેખાવ અને તેમનું વર્તણૂક સારી હોતી નથી. એવું બની શકે કે મીનાના કાકાનો દેખાવ સારો ન હોય કે તેમની વર્તણૂક પણ સારી ન હોય, તેથી રીતુને મીનાના કાકાથી ડર લાગતો હોય અને રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ ન હોય. રીતુ અને મીના બંને બહેનપણીઓ છે, બંને સાથે રમે છે, બંને ભણે છે અને સતત સાથે રહે છે, તેથી રીતુને મીનાના હાથ પકડે તે પસંદ છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? અહીં આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ત્યારે હવે પછીનો પાઠ આપણે ભણીશું.